નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો બેટા, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરેલું છે અને એ છે આપણું દ્રવ્યની અવસ્થાઓ. એમની અંદર આપણે દ્રવ્યની જે અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી, વાયુ, એમની વાત કરી હતી. ત્યાર પછી આંતર આણ્વીય બળો કે જેમની અંદર આપણે ત્રણ પ્રકાર ભણ્યા હતા. ઓકે, એમાંનો એક પ્રકાર મેં તમને બાકી રાખેલો હતો અને એ હતો હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ વિશે તમે ચોથા ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરમાં ભણી જ ગયા છો અને એટલા માટે મેં ફરી પાછું રિપીટ કરેલું નથી, બરાબર? એટલે હાઇડ્રોજન બોન્ડ જે છે, હાઇડ્રોજન બંધ, એ તમારે ચેપ્ટર નંબર 4 વાંચવાનો રહેશે, બરાબર? એઝ ઇટ ઇઝ આની અંદર છે, એટલા માટે ફરી પાછું આપણે રિપીટ કર્યું નહોતું. આજે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરવાના છીએ એ વાત છે ઉષ્મીય ઉર્જાની. કોની વાત કરવાના છીએ? ઉષ્મીય ઉર્જા. ચાલો, ત્યાર પછીનો આજે આપણો ટોપિક છે 5.3 ઉષ્મીય ઉર્જા. હવે ઉષ્મીય ઉર્જા શું છે એના વિશે આપણે ચર્ચા કરશું. ચાલો, તો સૌથી પહેલી વાત તો એ આવીને ઊભી રહી છે કે ઉષ્મીય ઉર્જા છે શું. તો બેટા, જ્યારે કોઈ પણ પદાર્થનો અણુ કે પરમાણુ, કોઈ એક પદાર્થ છે એનો અણુ હોય કે પછી પરમાણુ હોય, એ જ્યારે ગતિ કરતો હોય તો એ ગતિના લીધે જે પણ ઉર્જા ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? ઉષ્મીય ઉર્જા કહેવાય. ઓકે, તો એકદમ સિમ્પલ ડેફિનેશન થઈ ગઈ. શું? કોઈ પણ પદાર્થના અણુ કે પરમાણુની ગતિને લીધે ઉદ્ભવતી ઉર્જાને અથવા ઉત્પન્ન થતી ઉર્જાને શું કહેવાય? ઉષ્મીય ઉર્જા કહે છે. ચાલો, એકદમ સિમ્પલ ડેફિનેશન છે, બરાબર? સમજો કે આ કોઈ એક પદાર્થનો કોઈ એક અણુ છે, આ બે અણુ છે, આ અણુઓ ગતિ કરે છે અને ગતિના લીધે જે પણ ઉર્જા ઉત્પન્ન થાય એને શું કહેવાય? ઉષ્મીય ઉર્જા કહેવાય. હવે આ કણો જે ગતિ કરે છે ને, એ ગતિને ઉષ્મીય ગતિ અથવા થર્મલ ગતિ તરીકે ઓળખવામાં આવે. કણોની ગતિને શું કહેવાય? આ જે કણો ગતિ કરે એ ગતિને, કણોની ગતિને આપણે એવું લખીએ એટલે તમને પાછળ જતા અટવાય નહીં, કણોની ગતિને ઉષ્મીય ગતિ અથવા એને કહેવાય થર્મલ ગતિ. શું કહેવાય? થર્મલ ગતિ કહે છે. ચાલો, ઉષ્મીય ગતિ કહેવાય અથવા શું કહેવાય છે? થર્મલ ગતિ, જે તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ આપણા માટે સૌથી અગત્યની વસ્તુ છે. ઉષ્મીય ઉર્જા ચલે છે તાપમાન. આ સૌથી અગત્યની વસ્તુ આપણા માટે આ છે. એનો મતલબ એવો છે કે તમે તાપમાન વધારશો તો ઉષ્મીય ઉર્જામાં શું જોવા મળશે? વધારો જોવા મળશે. તાપમાન ઘટાડશો તો ઉષ્મીય ઉર્જામાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળે. અને ઉષ્મીય ઉર્જા ઘટશે એટલે એના કણો ઓટોમેટિકલી શું થશે? ગતિ કરતા બંધ થશે. ઓકે, તો શા માટે સર તમે ઉષ્મીય ઉર્જા ભણાવો છો? ત્યાં આ પ્રશ્ન આવીને ઉભો રહીએ તો બેટા હમણાં સમજાઈ જશે, ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર? આ ઉષ્મીય ઉર્જા શું છે એ તમને ખબર પડી. હવે આપણી પાસે અત્યાર સુધીમાં બે વસ્તુ આવી. સૌથી પહેલા લેક્ચરની અંદર તમે એવું શીખી ગયા કે આંતર આણ્વીય બળો હોય અને આંતર આણ્વીય બળો શું કરે? અણુ વચ્ચે આકર્ષણ ધરાવે. અણુ વચ્ચેનું આકર્ષણ છે એ કોના કારણે છે? આંતર આણ્વીય આકર્ષણ બળોના કારણે. જે અણુને શું કામ કરે? ભેગા રાખવાનું કામ કરે, બરાબર? એક વસ્તુ એ છે. જ્યારે આજે આપણે ભણ્યા ઉષ્મીય ઉર્જા, તો ઉષ્મીય ઉર્જા છે એ અણુને છૂટા પાડવાની વૃત્તિ ધરાવે છે. એ પણ આપણે એક લખી દઈએ. ઉષ્મીય ઉર્જા શું કામ કરે? ઉષ્મીય ઉર્જા અણુને છૂટા પાડવાનું કામ કરે છે, છૂટા પાડવાની વૃત્તિ ધરાવે છે. આપણે એવું લખીએ, વૃત્તિ ધરાવે છે. તો આ વસ્તુ પણ અગત્યની છે. એટલે આપણી પાસે બે વસ્તુ છે, આંતરાણ્વીય આકર્ષણ બળો છે, એની સામે ઉષ્મીય ઉર્જા છે. આંતરાણ્વીય આકર્ષણ બળો એકબીજાને નજીક લાવે, એકબીજા વચ્ચે શું કરે? બોન્ડિંગ કરે, ભેગા રાખવાનું કામ કરે. જ્યારે આ શું કરે? છૂટા પાડવાનું કામ કરે. તો હવે થશે શું? તો હવે આ બંનેનો જે આપણે આ બંનેની જે ફાઇટ છે એ ફાઇટની જ આપણે ચર્ચા કરવાની છે. કઈ કઈ વસ્તુ? બે વસ્તુ. ચાલો, એ ફાઇટ આપણે આંતર આણ્વીય આકર્ષણ બળ
આ નંબર વન આપણા આપણો આ પહેલો ખેલાડી, ચાલો એના વશિષ્ઠ બીજું કોણ છે? એના વશિષ્ઠ અથવા તો અહીંયા આપણે લખીએ વિરુદ્ધ. ચાલો આંતર વિશેષ નો સારું લાગે, આપણે વિરુદ્ધ જ ઉપર લખી દઈએ. વિરુદ્ધ આંતર આણ્વીય આકર્ષણ બળ વિરુદ્ધ આપણે વાત કરવાની છે ઉષ્મીય ઉર્જા અથવા ઉષ્મીય પારસ્પરિક ક્રિયા. ઉષ્મીય પારસ્પરિક ક્રિયા. ચાલો આ બંને વચ્ચે શું ફાઇટ છે, શું દુશ્મની છે અને શું પ્રેમ છે એની આપણે વાત કરીએ. બરાબર છે? ચાલો બંને વચ્ચે શું છે, ચાલો સૌથી પહેલા આપણે તમને મેં કીધું એ જ આપણે વાક્ય લખી શકીએ. આંતરાણ્વીય આકર્ષણ બળો શું કામ કરે છે? તો આંતરાણ્વીય આકર્ષણ બળો અણુને ભેગા રાખવાનું કામ કરે. તો આપણે લખીએ અહીંયા આંતરાણ્વીય આકર્ષણ બળો. ચાલો હવે આ આ આ એટલે આંતરાણ્વીય આકર્ષણ બળો શું કરશે? અણુને ભેગા રાખવાની વૃત્તિ ધરાવે, વૃત્તિ ધરાવે છે. ચાલો અને જ્યારે સરસ એકાદી વખત તો પડી જ જાય છે. ચાલો જ્યારે ઉષ્મીય ઉર્જા શું કામ કરે છે? જ્યારે ઉષ્મીય ઉર્જા અણુને દૂર કરવાની વૃત્તિ ધરાવે છે. ચાલો ઓકે ને, એક છે એ શું કરશે? અણુને ભેગા રાખવાની વૃત્તિ ધરાવે, એક છે એ શું કરશે? અણુને દૂર કરવાની વૃત્તિ ધરાવે. ચાલો હવે મને કહેજો, આપણી પાસે કોઈ એક વાયુ પદાર્થ છે, સમજો વિચારજો, આપણી પાસે કોઈ એક વાયુ પદાર્થ છે. શું છે આપણી પાસે? વાયુ પદાર્થ. હવે આ વાયુ પદાર્થને હું શું કરીશ? સંકોચન કરીશ. વાયુ પદાર્થનું શું કરીશ? હું સંકોચન કરીશ. તો વાયુ પદાર્થના અણુઓ શું થશે? એકબીજાની નજીક આવવાના. સમજો છો ને, વાયુ પદાર્થને આપણે શું કરીએ છીએ? સંકોચન કરીએ છીએ. તેથી શું થાય? એમના અણુઓ હશે એ એકબીજાની નજીક આવશે. હવે અણુ એકબીજાની નજીક આવે એટલે એમની વચ્ચે જે આંતર આણ્વીય આકર્ષણ બળો હતા એ કેવા બને? સ્ટ્રોંગ બનવાના, મહત્તમ બનવાના. તો સ્ટ્રોંગ બને તો એ વાયુ કેમાં ફેરવાવો જોઈએ? પ્રવાહી અને ઘનમાં ફેરવાવો જોઈએ. આવું કંઈક થવું જોઈએ. સમજો છો, વાયુ પદાર્થને આપણે શું કર્યું? એનું આપણે કર્યું સંકોચન. અને સંકોચન કરવાથી થાય છે શું? તો અણુઓ નજીક આવે. શું કરે? અણુઓ એકબીજાની નજીક આવે, એકબીજાની નજીક આવે. હવે અણુઓ એકબીજાની નજીક આવે તો શું થાય? તો અણુઓ એકબીજાની નજીક આવશે તો આંતર આણ્વીય આકર્ષણ બળો, આંતર આણ્વીય આકર્ષણ બળો કેવા બનશે? પ્રબળ બને. અને આંતર આણ્વીય આકર્ષણ બળો પ્રબળ બને તો એ કેમાં ફેરવાવો જોઈએ? ઘન અથવા પ્રવાહીમાં ફેરવાય, અથવા પ્રવાહીમાં ફેરવાય, ફેરવાવો જોઈએ. કેમ લખીએ આપણે? ફેરવાવો જોઈએ. વાયુ પદાર્થ કેમાં ફેરવાવો જોઈએ? ઘન અથવા પ્રવાહીમાં. એક મિનિટ હો. ચાલો, ઘન પદાર્થ અથવા તો કેમાં ફેરવાવો જોઈએ? વાયુ પદાર્થ છે એ ઘન અથવા પ્રવાહીમાં ફેરવાવો જોઈએ. પણ બેટા, ઘન કે પ્રવાહીમાં એ ફેરવાતો નથી. તમે ફક્ત એનું સંકોચન કરશો તો એમાંથી પ્રવાહી કે ઘન અવસ્થામાં આપણો વાયુ પદાર્થ ફેરવાતો નથી. કેમ એ પ્રશ્ન આવીને ઉભો રહ્યો? તો જ્યારે તમે ફક્ત સંકોચન કરો છો, જ્યારે ફક્ત સંકોચન કરવામાં આવે ત્યારે અણુઓ એકબીજાની નજીક તો આવે છે પરંતુ થાય છે શું ખબર છે? પરંતુ ઈ અણુઓની ઉષ્મીય ઉર્જા હજી વધારે જ છે. ઈ અણુની પરંતુ તે અણુઓની ઉષ્મીય ઉર્જા વધારે જ હોય છે. માટે તો હવે ઉષ્મીય ઉર્જા વધારે હોવાથી ફક્ત એકબીજાની નજીક તો આવી ગયા પણ ઘન કે પ્રવાહીમાં ફરતા નથી. તો ઘન કે પ્રવાહીમાં તમારે ફેરવવા હશે તો ઉષ્મીય ઉર્જાને શું કરવી પડશે? ઓછી કરવી પડશે.
ઉષ્મીય ઊર્જાને જો તમારે ઓછી કરવી હોય તો તમારે તાપમાનને શું કરવું પડશે, નીચું લાવવું પડશે. અને એટલા માટે આપણે બોલતા કે પ્રવાહ, કોઈ પણ વાયુ અવસ્થામાં રહેલ પદાર્થને તમારે પ્રવાહીમાં ફેરવવો હોય તો બે વસ્તુ કરવી પડે. એક તો એમને દબાણ આપવું પડે અને બીજી વસ્તુ છે એનું તાપમાન ઘટાડવું પડે. એટલા માટે અહીંયા આપણે આ લખીએ છીએ. હવે સમજાય છે? ઓકે, ચાલો. તે અણુઓની ઉષ્મીય ઊર્જા વધારે હોય છે માટે ઉષ્મીય ઊર્જા ઓછી કરતા, આનો મતલબ એવો છે કે તાપમાન ઘટાડતા અણુઓ વાયુ પદાર્થના અણુઓ એવું લખીએ વાયુ પદાર્થના અણુઓ પ્રવાહી કે ઘન અવસ્થામાં ફેરવાશે. ચાલો, એટલે હવે સમજી ગયા. ફક્ત તમે એકબીજાને સંકોચન આપો તો એના માટે એવું પોસિબલ નથી કે એ વાયુ પદાર્થ કેમાં ફેરવાઈ જાય, ઘન કે પ્રવાહીમાં. પણ તમે જો એના સાથે એનું તાપમાન ઘટાડતા હોય, એની ઉષ્મીય ઊર્જામાં ઘટાડો કરતા હોય, તો એ પદાર્થ પ્રવાહી અથવા તો ઘન અવસ્થામાં ફરી શકે છે. ઓકે, તો અહીંયા તમારા બે ટોપિક એકદમ ઇઝીલી છે. ઉષ્મીય ઊર્જા છે અને આંતરાણવીય આકર્ષણ બળ, જે પહેલા આપણે ભણી ગયા હતા, એના વશિષ્ઠ ઉષ્મીય ઊર્જા, આ બંને વચ્ચેનો શું સંબંધ છે એ આપણે શીખી ગયા. ક્લિયર? તો શાંતિથી એકદમ વ્યવસ્થિત રીતે જોઈ જાઓ, પછી આપણે આગળ વધવાના છીએ. એ પહેલા જો એક વાત એ પણ હું કરી દઉં કે તમારે ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં જાઓ અને પ્રવાહીમાંથી વાયુમાં જાઓ, તો અહીંયા શું થાય છે, જ્યારે તમે આવી રીતના આમ જાઓ ત્યારે ઉષ્મીય ઊર્જામાં વધારો થાય. શું થાય? ઉષ્મીય ઊર્જા વધે, બરાબર. અને જો આવું હોય વાયુ પદાર્થમાંથી ઘન પદાર્થ અને ઘનમાંથી, સોરી, વાયુમાંથી પ્રવાહી આવે, પ્રવાહી અને ઘન, તો અહીંયા શું થતું હોય? ઉષ્મીય ઊર્જા ઘટે. ઓકે, આ વસ્તુ એક યાદ રાખવાની. ચાલો, ક્લિયર? પહેલા જોઈ જાઓ. ચાલો બેટા, હવે ત્યાર પછી આપણે એક એકદમ નવા ટોપિક ઉપર આગળ વધીએ છીએ. અહીંયાથી આપણા પાઠની શરૂઆત થાય છે, બરાબર. ત્રણ અવસ્થાઓ જે તમે શીખેલા છો, ઘન, પ્રવાહી અને વાયુ, એમાંની એક અવસ્થા એટલે કે વાયુ અવસ્થા, એમના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ, બરાબર. હવે આપણને ધ્યાનમાં છે, આવર્ત કોષ્ટકની અંદર ત્યારે તમે જુઓ, આવર્ત કોષ્ટકની અંદર તમે જોયું હશે તો માત્ર ને માત્ર 11 તત્વો જ એવા છે કે જેઓ સામાન્ય રીતે, સામાન્ય તાપમાને વાયુ સ્વરૂપે હોય. માત્ર કેટલા? 11 તત્વો જ એવા છે કે જેઓ સામાન્ય રીતે અથવા તો સામાન્ય તાપમાને કેવા હોય છે, વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. ઓકે, વાયુમય અવસ્થા વિશે આપણે આખા પાઠની અંદર જોવાનું છે. આપણો પાઠ જ આ છે, બરાબર છે. ચાલો, એટલે આવર્ત કોષ્ટકમાં માત્ર કેટલા તત્વો? આવર્ત કોષ્ટકના માત્ર 11 તત્વો જ, 11 તત્વો જે સામાન્ય તાપમાને કેવા હોય, સામાન્ય તાપમાને એટલે રૂમ ટેમ્પરેચરે, સામાન્ય તાપમાને કેવા હોય છે, વાયુ અવસ્થા ધરાવે છે. ચાલો, ઓકે, વાયુ અવસ્થા ધરાવે. કેટલા તત્વો છે? માત્ર 11 તત્વો. કયા? તો એની આપણે વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, 11 ની અંદર પહેલા તો આપણા બધા જ નિષ્ક્રિય તત્વો, જેમાં ક્યાંથી શરૂઆત થાય, હિલિયમ, પછી નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, હિના નિના ઓર કરીના ઝીરો રહેના, એવી ચાવી છે એની. હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન, આર્ગોન, ઝેનોન અને રેડોન. ક્રિપ્ટોન પહેલા બોલાઈ ગયું, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. ઓકે, ચાલો, કેટલા થયા? 6. એના પછી આગળનું એટલે કે 17મા સમૂહના બે તત્વો એવા છે, કયા કયા? તો ભાઈ, ફ્લોરિન અને ક્લોરિન બંને કેવા હોય, વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે. એની આગળનો એક એટલે કે ચાલકોજન સમૂહનો એક તત્વ ઓક્સિજન, બરાબર. એની આગળનો એટલે 15મા સમૂહનું એક તત્વ છે નાઇટ્રોજન. ચાલો ગણો, કેટલા થયા? 10 થઈ ગયા. 6 તો આ જ હતા, 2 આ, 8 અને 2 10, અને આપણો એક બાકી રહ્યો જે છે H, હાઇડ્રોજન, બરાબર. તો આ 11 તત્વો એવા છે કે જે સામાન્ય તાપમાને કેવા હોય, વાયુમય અવસ્થામાં હોય છે. હવે આપણે ભણીએ છીએ વાયુ અવસ્થા, તો વાયુ અવસ્થાની અંદર વાયુ જે પદાર્થ હોય, વાયુ પદાર્થો
એમની કઈક લાક્ષણિકતા હોવાની. તો એમની લાક્ષણિકતાનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. આપણે કોનો અભ્યાસ કરવાના છીએ? વાયુની લાક્ષણિકતાનો. વાયુની લાક્ષણિકતાનો અભ્યાસ કરવાના છીએ. ચાલો, વાયુની લાક્ષણિકતા શું શું છે એક એક કરીને આપણે શીખીશું. બરાબર, આપણા માટે 5 લાક્ષણિકતા છે અને બધી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને થોડી ઘણી તમે ચેપ્ટર 1 શીખીને આવ્યા છો. ચાલો, સૌથી પહેલી વાત કરીએ તો વાયુ પદાર્થ જે હોય એ કેવા હોય? સંકોચનશીલ હોય. કેવા હોય? સંકોચનશીલ. અને એટલા માટે તેઓ બધી જ દિશાઓમાં સમાન પ્રમાણમાં દબાણ, બધી જ દિશાઓમાં તેનું દબાણ કેવું હોય? સરખું હોય. શું આપણે શું કીધું? વાયુ પદાર્થો કેવા હોય? વાયુ પદાર્થ સંકોચનશીલ હોય છે. સંકોચનશીલ હોય છે. ચાલો, બરાબર, સંકોચનશીલ હોય. અને બીજી વસ્તુ કે તેઓ બધી જ દિશાઓમાં સરખું દબાણ ધરાવે છે, તેઓ લગાડે છે. તેઓ બધી જ દિશામાં સમાન દબાણ, કેવું? એક સરખું, આપણે એવું લખીએ, સમાન કરતા મસ્ત લાગશે. એક સરખું શું? દબાણ લગાડે છે. ચાલો, આપણી પાસે એક શબ્દ આવે છે, દબાણ. ઓકે, લાક્ષણિકતા શું છે? કે ભાઈ સંકોચનશીલ છે અને બધી દિશાઓમાં સમાન દબાણ ધરાવે છે. પણ અહીંયા એક ટર્મ આવીને ઉભી રહે છે અને એ છે દબાણ. તો દબાણ શું છે? આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો. આ શીખી જ ગયા છો તમે, તેમ છતાં પણ આપણે આ ચેપ્ટરની અંદર બહુ અગત્યની, આપણા માટે દબાણ, તાપમાન એ બધું અગત્યની રાશિઓ છે, એટલે આપણે ફરીથી આનો અભ્યાસ કરવાના છીએ. ઓકે, ચાલો. તો દબાણ શું છે? તો દબાણ કોને કહેવાય? તો એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે? દબાણ કહેવામાં આવે છે. ચાલો, દબાણને આપણે કહીએ પ્રેશર, એટલા માટે એને કહીએ છીએ આપણે પી. બરાબર, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને, બળ એટલે શું થાય? એફ. ઓકે, અને એકમ ક્ષેત્રફળ એટલે શું લઈએ આપણે? એ. તો આ એનું સૂત્ર બની જાય છે, પી ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં એ. ચાલો, હવે એનો એકમ મને કરાવો, કેવી રીતના કરશું આપણે એનો એકમ? તો સર, એફ એટલે બળ, બળનો એકમ થાય ન્યૂટન. ઓકે, વેરી ગુડ બેટા. એ એટલે સપાટીનું ક્ષેત્રફળ, જેનો એકમ થાય મીટરનો સ્ક્વેર. તો આપણી પાસે એનો એસઆઈ એકમ આવી ગયો. આ કયો એકમ કહેવાય? એનો એસઆઈ એકમ કયો છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને બેટા, આને પાસ્કલ નામના વૈજ્ઞાનિકની યાદમાં પાસ્કલ તરીકે ઓળખવામાં આવે, નોટ અ રાસ્કલ. શું કહેવાય આને? પાસ્કલ. ચાલો, કેમ તરીકે ઓળખશો એને? પાસ્કલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ક્લિયર એટલું? ચાલો, હવે આ સિવાયના બીજા એકમો હોય કે ના હોય? ઓબ્વિયસલી હોવાના. તો આપણે એના બીજા એકમો, અન્ય એકમોની વાત કરીએ. ચાલો, અન્ય એકમો કયા કયા એકમો છે અગત્યના? એમાંનું પહેલું છે એટીએમ. એટીએમ એટલે શું છે? વાતાવરણ દબાણ, એટમોસ્ફિયરિક પ્રેશર. ચાલો, ક્લિયર? એટીએમ જેને કહેવાય વાતાવરણ દબાણ, વાતાવરણ. ઓકે, ચાલો, આ પહેલો એકમ. એના પછીની આપણે વાત કરીએ, બીજો એકમ છે એનો ટોર. કયો છે? ટોર. ત્યાર પછી ત્રીજા એકમની વાત કરીએ, એનો ત્રીજો એકમ છે એમ એમ અને એચ જી. આ પણ એક એક એકમ છે દબાણનો. અને લાસ્ટ એકમની આપણે વાત કરીએ, એના પછી એક એકમ હજી બચી જાય છે, તે છે પાસ્કલ આવી ગયો, વાતાવરણ આવી ગયો, ટોર આવી ગયો, એમ એમ એચ જી આવી ગયો. અને હવે જે બચે છે એ બેટા, એક જ સેકન્ડો. ઓકે, 12 એક એકમ બાકી રહી જાય છે. કયો બાકી રહી જાય છે? 12. ચાલો, ઓકે. આ સિવાયના હજી બીજા ઘણા બધા એકમો હોય છે, પણ જેના વિશે આપણે અભ્યાસ કરવાના નથી. મોસ્ટ ઓફ આટલા એકમો આપણે જોવાના છે. ઓકે, ચાલો, અહીંયા આપણે આ દબાણ વિશે સમજ્યા. હવે આ બધા જે એકમો છે એમનો એકબીજા સાથેનો શું સંબંધ છે? તો એમના વિશે આપણે શીખવાના છીએ. આ બધા એકબીજા સાથે શું સંબંધ ધરાવે છે? ઓકે, તો સૌથી પહેલી વાત હું તમને કહું તો એક એટીએમ બરાબર શું થાય ખબર છે? એક એટીએમ એટલે એક વાતાવરણ દબાણ બરાબર શું થાય? તો કે ભાઈ 760 ટોર થાય. શું થાય? 760 ટોર. ચાલો, એના બરાબર શું થાય? તો 760 mmHg થાય. શું થાય? 760 mmHg.
અને એના બરાબર હજી એક બાકી રહીએ 12 તો x 1.1013 12 થાય શું થાય 1.013 12 તો આ સંબંધ યાદ રાખજો એક એટીએમ એટલે 760 ટોર 760 એમએમએચજી અને 1.1013 12 ક્લિયર ચાલો આગળ વાત કરીએ એના પછી એટીએમ અને પાસ્કલ ને શું સંબંધ છે ઓકે એટીએમ અને પાસ્કલ એમને શું સંબંધ તો એક એટીએમ બરાબર 101.325 કિલો પાસ્કલ થાય શું થાય 101.325 કિલો પાસ્કલ ઓકે ચાલો હવે એક બાકી રહ્યો છેલ્લો સંબંધ કયો બારને અને પાસ્કલને શું સંબંધ છે તો એક બાર બરાબર શું થાય તો એક બાર બરાબર શું થશે 10^5 પાસ્કલ થાય આ ત્રણ સંબંધ આપણે યાદ રાખવાના છે ઓકે એટલે આપણે અહીંયા દબાણની બધી ચર્ચાઓ પૂરી કરીએ છીએ ફરીથી શું છે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને એફ બાય એ નું સૂત્ર છે ન્યૂટન પર મીટર સ્ક્વેર એને કહેવાય છે પાસ્કલ ઓકે એનું શું છે એસઆ એકમ છે એના પછી અન્ય એકમોમાં એટીએમ છે ટોર છે એમએમએચજી છે અને બાર ઓકે આ બધાની એની રાશિ એકબીજા માટે ફેરવવા માટે ઓકે ચાલો આગળ જઈએ એના પછી હવે બીજી લાક્ષણિકતાની હું વાત કરું આ પહેલી લાક્ષણિકતા પૂરી થઈ અહીંયા બીજી લાક્ષણિકતા એવી છે કે બેટા વાયુઓ ને કોઈ ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતા નથી એને જે પાત્રમાં તમે ભરવામાં ભરો એના જેવો એ આકાર અને કદ ધારણ કરે છે તો આપણે લખીએ શું વાયુને વાયુઓ ને ચોક્કસ આકાર કે કદ હોતું નથી બરાબર છે તેને જે પાત્રમાં ભરવામાં આવે તેને જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવો આકાર ધારણ આકાર અને કદ ધારણ કરે છે ચાલો અહીંયા પણ એક નવી ટર્મ આપણે શીખવાની છે અને એ છે કદ બરાબર કદ શું છે એના વિશે આપણે શીખવાના છીએ તો કદ એટલે શું થાય તો વાયુઓના અણુઓ વડે રોકાયેલી જે જગ્યા હોય એને કદ કહેવામાં આવે ફરીથી બોલું શું વાયુઓના અણુઓ વડે રોકાયેલી જગ્યાને આપણે વ્યાખ્યા લખીએ વાયુના અણુઓ વડે રોકાયેલી જગ્યાને કદ કહે છે ચાલો ક્લિયર વાયુના અણુઓ વડે રોકાયેલી જગ્યાને શું કહેવાય કદ કહેવાય છે ઓકે કદને આપણે દર્શાવીએ છીએ કેના તરીકે વી એટલે કે વોલ્યુમ તરીકે દર્શાવીએ એની સંજ્ઞા છે શું છે આ એની સંજ્ઞા ઓકે એને વોલ્યુમ તરીકે દર્શાવવામાં આવે હવે એના એકમની આપણે વાત કરીએ તો એકમની અંદર એના બહુ બધા એકમો છે કદના પણ આપણે અત્યારે લીટરના સંદર્ભમાં લઈએ તો એક લીટર એટલે શું થાય એક લીટર એટલે થશે 1000 ml હા કે ના ચાલો ઓકે 1000 ml એટલે થશે 1000 cm ઘન હા કે ના ચાલો 1000 cm ઘન એટલે થશે 1 dm ઘન તો આ આપણે રાશિ યાદ રાખવાની છે ઓકે 1 લિટર એટલે 1000 ml થાય 1000 ml બરાબર 1000 cm ઘન અને 1 dm ઘન એક્સ્ટ્રા એક વસ્તુ તમને યાદ રહી તો રાખજો એક્સ્ટ્રા 1 મીટર ઘન બરાબર 10^3 લિટર નો ઘન શું થાય 10^3 લિટર નો ઘન આપણે ચેક કરી લઈએ 1 લિટર 1 મીટર નો ઘન બરાબર 10^3 લિટર સોરી ઓકે ચાલો ક્લિયર એટલી વસ્તુ આ પણ શીખી ગયા કદ વિશે ચાલો એના પછી નંબર 3 ત્રીજી વાત કરવાની છે ત્રીજી લાક્ષણિકતાની ત્રીજી લાક્ષણિકતા કંઈક એવી છે કે ભાઈ ઘન અને વાયુ ઘન અને પ્રવાહી કરતા વાયુ પદાર્થની ઘનતા ઓછી હોય છે શું ઘન અને પ્રવાહી કરતા ઘન અને પ્રવાહી કરતા વાયુ પદાર્થની શું ઘનતા આ એક નવી રાશિ આપણી પાસે આવી ચાલો ઘનતા કેવી હોય ઓછી હોય છે તો આપણે લાક્ષણિકતા શીખીએ છીએ પણ લાક્ષણિકતાની અંદર આવા એક એક ટર્મ આવે છે એટલા માટે હું આ તમને કરાવતો જાઉં છું ઓકે ચાલો આ અગત્યની છે આપણા માટે ઘનતાની આપણે વાત કરીએ તો ઘનતાની અંદર આપણે શું શીખવું ઘનતા કોને કહેવાય તો
દળ અને કદના ગુણોત્તરને, કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, દળ અને કદના ગુણોત્તરને. ઘનતાને ઇંગ્લિશમાં કહેવાય છે ડેન્સિટી, એટલા માટે આપણે અહીંયા લખશું ડી, અથવા એને રો પણ કહેવાય છે ઘણી બધી વખત. બરાબર, આવી રીતના ઊંધો આવી રીતના એકડો હોય રો પણ કહેવામાં આવે છે. તો ડી બરાબર શું થાય? દળ અને કદનો ગુણોત્તર. દળ એટલે થશે એમ અને કદ એટલે થશે વી. એટલે દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય? ઘનતા કહેવાય. આ એનું સૂત્ર મળી ગયું, ડી ઇઝ ઇક્વલ ટુ એમ ના છેદમાં વી. અથવા આવી રીતના પણ ઘણી બધી જગ્યાએ લખેલું હોય ગુજરાતીમાં, દળના છેદમાં કદ. ઓકે, ચાલો એકમ કયો મને, એનો એસઆઈ એકમ શું થશે? તો દળ એનો એકમ થાય કિલોગ્રામ, આનો એકમ શું થાય? કિલોગ્રામ. છેદમાં કદનો એકમ થાય મીટરનો ઘન. ચાલો, તો આનો એકમ શું મળી ગયો આપણને? કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ઓકે, એનો એક આપણને એકમ મળી ગયો. ચાલો, આવડશે? ઘનતા વિશેની વાત પૂરી થઈ ગઈ, ત્રણ રાશિઓ પૂરી થઈ, બે રાશિઓ બાકી છે. પણ એ પહેલા આખું બોર્ડ ભરાઈ ગયું છે, સ્ક્રીનશોટ લઈ લો એટલે આ બાજુનું ભૂસી નાખું. ચાલો, ઓકે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ઓકે, હવે આગળની વાત કરીએ એના પછી. નંબર ચાર, ચોથી જે લાક્ષણિકતા છે એમની, ચોથી લાક્ષણિકતા છે બેટા તાપમાન. કઈ લાક્ષણિકતા છે આપણી? તાપમાન. ચાલો હેડિંગ મારો ત્યાં. નંબર ફોર, ચોથી લાક્ષણિકતા છે તાપમાન. ઓકે, તાપમાન વિશે ચર્ચા કરવાની છે. હવે તાપમાન એટલે શું થાય? તો પ્રણાલીના ઠંડક કે ગરમીના પ્રમાણને તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. શું? પ્રણાલીના ઠંડક કે ગરમીના પ્રમાણને, ગરમીના પ્રમાણને તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ, ઓળખવામાં આવે છે. ઓકે, હવે તાપમાનની આપણે વાત કરીએ તો તાપમાનના ઘણા બધા એકમો છે. પણ એ પહેલા તાપમાન ચલે છે, આ આંકડા આપણા માટે બહુ અગત્યનું છે. તાપમાન ચલે છે અણુઓની ગતિ ઉર્જા. સર, આ શું છે? તો આ આપણા માટે અગત્યનું છે. શું? તમે જેમ તાપમાન વધારો એમ અણુની ગતિ ઉર્જામાં શું થતો જાય? વધારો થતો જાય. જેમ તાપમાન ઘટાડો એમ અણુની ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થતો જશે. ઓકે, એટલે તાપમાન વધારતા અણુઓની ગતિ ઉર્જા વધે છે, અને તાપમાન ઘટાડતા અણુઓની ગતિ ઉર્જા શું થશે? ઘટશે. ઓકે, ચાલો, આટલી વસ્તુ શીખી ગયા. હવે આપણે વાત કરવાની છે એના એકમની. તો આના એકમની અંદર એસઆઈ એકમની જો હું વાત કરું તો એસઆઈ એકમ છે કેલ્વિન. શું છે? કેલ્વિન, જેને આપણે કહીએ છીએ કેપિટલ કે. અન્ય એકમની વાત કરીએ આપણે, અન્ય, તો અન્ય એકમમાં પહેલો છે અંશ સેલ્સિયસ. કયો? સેલ્સિયસ. ઓકે, ચાલો, સેલ્સિયસ માટેનું એક સૂત્ર આપણે ભણી ગયા હતા, યાદ છે? કયું? અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિન પ્લસ, સોરી, શું સૂત્ર હતું? કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. પોઈન્ટ 15 હતા પણ એને આપણે કાઢી નાખ્યા હતા, રાઉન્ડ ઓફ કરીને 273 આપણે લખીએ છીએ. ચાલો, નંબર બે, બીજો એનો એકમ જે હતો એ તમને યાદ હોય તો અંશ ફેરનહીટ. કયો હતો? ફેરનહીટ. ઓકે, ફેરનહીટ. એના માટેનું તો સૂત્ર બહુ મોટું હતું, યાદ હોય તો કદાચ. ફેરનહીટ એફ ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું? 9/5 કાઉન્સમાં અંશ સેલ્સિયસ અને પ્લસ હતા 32. ઓકે, આવું કંઈક સૂત્ર હતું. ચાલો, એના પછી હજી એક એનો એકમ છે આર એ આઈ રેન્કિન. ઓકે, આવો પણ એક એકમ છે એનો, તાપમાનનો એકમ છે. બરાબર છે. ચાલો, એના પછીની હવે આપણે વાત કરીએ. આ ખાલી યાદ રાખવાનું છે. બરાબર છે એકમ. ઓકે, એના પછી હવે આ ચોથી પણ એની લાક્ષણિકતા પૂરી, અને લાસ્ટ આપણે લાક્ષણિકતા જે યાદ રાખવાની છે એ છે મોલ. ચાલો, મોલ વિશે તમને ખ્યાલ હશે જ. મોલ બરાબર શું થાય? તો મોલ બરાબર, મોલ એટલે શું થાય? પદાર્થનો જથ્થો, પદાર્થનો જથ્થો. અને એના બરાબર આપણે શું લખીએ છીએ? વજનના છેદમાં અણુભાર. બરાબર, મોલ બરાબર શું લખાય? વજનના છેદમાં અણુભાર. એક બીજું સૂત્ર હતું તમને યાદ હોય તો, વાયુ માટે, વાયુ માટે મોલ બરાબર, ઓનલી વાયુ માટે જ હતું. કયું? કદ વાળું એક સૂત્ર હતું, કદના છેદમાં શું થશે? 22.4. તો આ યાદ રાખજો, બંને મોલના સૂત્ર છે. આ સૂત્ર ફક્ત ને ફક્ત કોના માટેનું છે? વાયુ માટેનું જ છે.
ઓકે, અને આ સૂત્ર છે એ બધા માટે જનરલી છે, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો અહીંયા વાયુની જે પાંચ લાક્ષણિકતાઓ હતી એ લાક્ષણિકતાઓ આપણે પૂરી કરીએ છીએ. હવે આપણે વાયુના નિયમોનો અભ્યાસ કરવાના છીએ, વાયુના જે નિયમો, અલગ અલગ જે વૈજ્ઞાનિકે નિયમો આપેલા છે એમનો. પણ એ પહેલાં શાંતિથી આટલું જે ચાલેલું છે ને એને એક વખત રિવાઇઝ કરી જાઓ, જોઈ જાઓ શાંતિથી. ચાલો ચાલો બેટા, તો શરૂઆત કરીએ હવે વાયુના નિયમોની. વાયુના નિયમોની અંદર મુખ્ય ચાર નિયમો આપણે ભણવાના છીએ. એમાંનો પહેલો નિયમ તમે ભણો છો બોઇલનો નિયમ, બોઇલ ફ્લો. ચાલો બોઇલનો નિયમ શું કહે છે આપણે એ શીખવાનું છે. ઓકે, પહેલો નિયમ આપણે ભણવાનો છે બોઇલનો નિયમ. ઓકે, બોઇલનો નિયમ શું છે એ આપણે શીખવાનો છે, બરાબર. અને તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. હવે અહીંયાથી તમારા માટે આ વાયુના નિયમો બધા જેટલા ચારે ચાર નિયમો છે એ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ચાલો ઓકે, એમાંથી બે માર્ક્સનો સવાલ પૂછાય અથવા તો આના ઉપરથી દાખલાઓ પૂછાશે. ઓકે ચાલો, તો પહેલાં જોઈએ આપણે બોઇલનો નિયમ શું કહે છે. પહેલાં નિયમ લખું છું હું, બોઇલે શું કીધું એ નિયમ અહીંયા હું લખું છું. અચળ તાપમાને, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના, નિશ્ચિત જથ્થાના, ચાલો બે વસ્તુ આવી અહીંયા, એક તો તાપમાન અચળ છે અને પદાર્થનો જથ્થો જે હશે એ કેવો છે, નિશ્ચિત છે. તો અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો આવું આપણને કોને કીધું છે, બોઇલે કીધું છે. શું કીધું જો ફરીથી આપણે વાંચીએ, તો કે ભાઈ અચળ તાપમાન હોવું જોઈએ અને નિશ્ચિત જથ્થાના જે વાયુનું દબાણ છે, તાપમાન અચળ હોવું જોઈએ, પદાર્થનો જથ્થો પણ નિશ્ચિત હોવો જોઈએ, એમનું દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો આને મને ગાણિતિક રીતે લખવું હોય તો હું શું લખી શકીશ ગાણિતિક રીતે, તો કે વાયુનું દબાણ છે, દબાણને આપણે કહીએ છીએ પી, બરાબર, અને કદ છે, કદને આપણે કહીએ છીએ વી. કેવું પ્રમાણ છે, વ્યસ્ત પ્રમાણ, તો આવું લખી શકીશ પી ચલે છે એકના છેદમાં વી. ઓકે, પી ચલે છે એકના છેદમાં વી. ચાલો હવે ક્યારે આવું હોય, તો અહીંયા લખવું પડે ક્યારે, અચળ તાપમાને હોય. ક્યારે હોય, અચળ તાપમાને. ઓકે, આ વસ્તુ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ આ બધાની અંદર આપણે જેટલા નિયમો ભણશું ને એમાં આ ત્રણ વસ્તુઓ ફરશે. ઓકે ચાલો, એટલે પી ચલે છે, વી આવી ગયું. હવે મારે ચલે છે ની નિશાની દૂર કરવી હશે તો હું શું કરીશ, બરાબરની નિશાની મૂકીશ. પણ બરાબરની નિશાની આપણે એમનેમ મૂકી શકીએ નહીં, કોઈ અચળાંક મૂકવો પડે, તો હું અચળાંક મૂકું છું કે. ઓકે, એટલે આપણી પાસે સૂત્ર થઈ ગયું પી ઇઝ ઇક્વલ ટુ કે ના છેદમાં વી. હવે આ વીને હું અહીંયા ગુણી દઉં તો શું થાય, તો પી ઇન્ટુ વી બરાબર કે, અને કે એટલે બીજું કંઈ નથી, શું છે, અચળાંક છે. શું છે, આ સમીકરણ નંબર એક આપણને મળી ગયું. આ શું છે, કે બરાબર અચળાંક, બરાબર. અથવા આને તમે આવી રીતના પણ લખી શકો કે પીવી બરાબર અચળ. ચાલો આવી રીતના પણ લખી શકાય, કેમ કે અચળાંક છે, અચળાંકની કિંમત કોઈ પણ હોય, ફિક્સ હોય, અચળ હોય. ઓકે ચાલો, આ વસ્તુ શીખી ગયા પહેલા, આટલી વસ્તુ શું નિયમ છે અને કેવી રીતના ગાણિતિક રીતે આપણે અહીંયા સુધી પહોંચ્યા. નિયમ શું છે, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. આના માટે શું, બોઇલ માટે શું યાદ રાખવાનું, બોઇલ એટલે ઉકળે, ઉકળે એટલે તાપમાન અચળ હોય, બરાબર, એવું યાદ રાખવાનું. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. જો વાયુની, જો અચળ તાપમાને, આપણે એવું લખીએ, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના, નિશ્ચિત જથ્થાના, જોજો હું ફરીથી લખું છું, એક સૂત્ર સાબિત કરવાનું છે એટલા માટે. જો અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુની પ્રારંભિક સ્થિતિએ, હવે જોજો બે સ્થિતિ લખીશ, પ્રારંભિક સ્થિતિએ, કઈ સ્થિતિ છે, પ્રારંભિક સ્થિતિએ દબાણ અને કદ અનુક્રમે, સમજો કે આપણે દબાણને લઈ લઈએ પી વન અને કદને લઈ લઈએ વી વન છે, બરાબર. કેવું, ક્યારે, વાયુની પ્રારંભિક સ્થિતિએ. સમજો કે આપણી પાસે કોઈ એક કન્ટેનરમાં વાયુ ભરેલો છે, બરાબર. સમજો આપણી પાસે આવી રહ્યો આ વાયુ ભરેલો છે, આની અંદર અત્યારે આ વાયુ છે આમાં, બરાબર. એની અંદર 512 દબાણ છે, 512 દબાણ,
અને આપણે એનું કદ લઈએ 2 લિટર, બરાબર? આ પ્રારંભિક સ્થિતિ છે. હવે આમાં કંઈક ફેરફાર કરવામાં આવે, બરાબર, દબાણમાં વધારો કરો કે એનું કદમાં ઘટાડો કરો, જે પણ કરો એ, તો એના લીધે શું ફેરફાર થાય? તો એના લીધે જે ફેરફાર થાય ને આપણે એ શોધવાનો છે, અને એના માટેનું આપણે અત્યારે આ સૂત્ર મેળવી રહ્યા છીએ. ઓકે, અનુક્રમે P1 અને V1 છે, અને અંતિમ સ્થિતિએ, કઈ સ્થિતિએ? અંતિમ, જ્યારે આપણે બીજી વખત અવલોકન કરીએ છીએ ત્યારે અંતિમ સ્થિતિએ દબાણ અને કદ અનુક્રમે શું લઈએ આપણે? P2 અને V2 લઈએ. શું લઈ લઈએ? P2 V2 હોય તો ચાલો, તો એને કેવી રીતના તમે લખી શકો? જો પ્રારંભિક સ્થિતિએ શું છે? P1 V1. અંતિમ સ્થિતિએ શું છે? P2 V2. તો તમે એને આવી રીતના લખી શકો, P1 V1 = P2 V2. ઓકે, કેમ સર આવું લખી શકાય? તો જો આને તમે આ પ્રારંભિક સ્થિતિ માટે તમે શું લખી શકો? પ્રારંભિક માટે તમે લખી શકો કે P1 V1, પ્રારંભિક માટે શું લખાય? P1 V1 બરાબર અચળ, બરાબર, અચળની કિંમત તો અચળ જ રહેવાની છે. અને અંતિમ માટે તમે શું લખી શકો? તો અંતિમ માટે તમે લખી શકો કે P2 V2 બરાબર અચળ. તો હવે આ અચળને બેને સરખાવો, આ બંને સરખા હોય તો આ બંને સરખા થવાના કે નહીં? P1 V1 = P2 V2, આવું સૂત્ર બને કે ના બને? બને ને? ચાલો, ઓકે. બીજું આના ઉપરથી એક સૂત્ર આ પણ બનાવી શકું, P1 ને P2 ને બેને સરખા કરવા હોય તો આ P2 છે એ આના છેદમાં આવી જશે, અને V1 છે એ આના છેદમાં જતો રહે, તો આવું સૂત્ર બનશે, P1 ના છેદમાં P2 = V2 ના છેદમાં V1. એક સૂત્ર પણ મળે છે આપણને, બરાબર. એટલે આના મદદથી આપણે અલ્ટરનેટ સૂત્ર બનાવવાના છે. ચાલો, આ વસ્તુ શીખી ગયા. એક બીજી, અને પછી P1 V1 = P2 V2, આ સૂત્ર મગજમાં બેસાડી રાખજો, તમારા માટે બહુ અગત્યનું છે, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આના ઉપરથી દાખલા આવશે, હમણાં જ આપણે દાખલો ગણવાનો છે એવો. ઓકે, ચાલો, એટલે મગજમાં રાખજો. ચાલો, આ વસ્તુ શીખી ગયા. હવે આપણે જે બોયલનો નિયમ ભણ્યા છીએ એને આલેખ ઉપર દર્શાવવાનો છે. આલેખની મદદથી બોયલના નિયમને કેવી રીતના દર્શાવી શકાય તો આપણે એ શીખવાનું છે. હવે બોયલના નિયમને આલેખ દ્વારા નીચે મુજબ દર્શાવવાના છે આપણે. ઓકે, કયા કયા આલેખ દોરવાના છે? તો આપણે NCERT લેવલે 2 આલેખ દોરવાના છે. કયા કયા? ઓકે, NCERT લેવલે પહેલો આપણે ગ્રાફ દોરશું P vs 1/V નો. કોનો ગ્રાફ દોરશું આપણે? P vs 1/V નો. ઓકે, આ છે ને આપણું P ચલે છે V, એટલે આપણે એ જ ગ્રાફ દોરીએ. ચાલો, પહેલા P ચલે છે 1/V. P ને અહીંયા લઈએ છીએ અને 1/V ને આપણે આ બાજુ લઈએ છીએ. ચાલો, ઓકે, આ ઉપર દર્શાવું એનો મતલબ એવો છે કે આમ જતા એ વધે છે, 1/V આમ જતા વધે છે. ક્લિયર? તો આ ગ્રાફ તમે જ્યારે દોરો, વેલ્યુથી દોરો, ગાણિતિક રીતે જ્યારે પ્રયોગ કરીને એક્સપેરિમેન્ટલી તમે દોરો, તો ઈ ગ્રાફ તમને કંઈક આવો મળશે, સુરેખા મળે. કેવો મળે? સુરેખા. અચળ તાપમાન છે, જો તાપમાન કેવું છે, અહીંયા આપણે નિયમમાં જ કીધું છે, અચળ તાપમાન. સમજો કે એ તાપમાન T1 છે. શું છે? T1. આપણે ધારો કે T1 બરાબર લઈ લઈએ 200 કેલ્વિન. કેટલું લઈ લઈએ? 200 કેલ્વિન. ઓકે, હવે આ ગ્રાફની અંદર જો હું તાપમાનને વધારી દઉં, જો અચળનો મતલબ એવો નથી, અચળ એટલે ફિક્સ રહેવું જોઈએ, 200 તો 200 રહેવું જોઈએ, બરાબર, ત્યારે આ ગ્રાફ દોરવાનો કેવો આવે છે. પછી તાપમાનને વધારી હું અચળ 200ની જગ્યાએ 400 કરી દઉં છું, હું બીજું એક ટેમ્પરેચર લઉં છું T2 = 400. હવે આ અચળ તાપમાન છે, અચળ એટલે 400 જ રહેવું જોઈએ, પછી 400 રાખીને બધા એક્સપેરિમેન્ટ કરવાના, સમજાય છે? 400 તાપમાન રાખી અને એ વાયુનું પ્રેશર અને વોલ્યુમ માપવાનું. તો એનો તમે ગ્રાફ દોરો ને તો એ કંઈક આવો આવે છે. જોજો, કંઈક કેવો આવે? આવો, T2 છે. આવી રીતના આ ગ્રાફ ઉપર જાય છે, જોજો, બરાબર છે? ગ્રાફ શું થાય છે? ઉપર જાય છે. હવે તાપમાનને હું હજી વધારું છું, T3 = 600 કેલ્વિન કરું છું, હજી વધાર્યું મેં, તો આ ગ્રાફ કેવો જશે? હજી વધારે આમ ઉપર જશે. આ P ચલે છે 1/V નો ગ્રાફ. ચાલો, આ T3 થઈ ગયું. તો હવે જોવો તો તમે જોઈ શકો છો, આને થોડુંક મોટું કરી દઉં બધાને. ચાલો, ક્લિયર? હવે તમે જોઈ શકો છો, જો T1 ટેમ્પરેચર હતું ત્યારે પ્રેશર કંઈક આટલું હતું, T2 એ એના કરતાં વધારે પ્રેશર છે, T3 એના કરતાં વધારે પ્રેશર છે. તો હવે
જેમ તમે તાપમાન વધારશો એમ એ ગ્રાફ પ્રેશર તરફ વધતો જશે આગળ. હવે આવું કેમ છે એ ત્રણેય નિયમો સમજશો ને ત્યારે ખબર પડશે. કેમ? અત્યારે બોયલના નિયમ ઉપરથી આપણે એટલું સમજી ગયા કે ભાઈ દબાણ છે એ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. આપણે ગ્રાફ દોર્યો, આપણને સીધી રેખા મળી. પણ ગ્રાફની અંદર આપણે જો ટેમ્પરેચરને ચેન્જ કરીએ છીએ તો એ ગ્રાફ પણ ચેન્જ થાય છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીંયા આ વસ્તુ લખવાની હોય વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ટી વન કરતાં ટી ટુ ટેમ્પરેચર વધારે છે ને એના કરતાં ટી થ્રી ટેમ્પરેચર વધારે છે. બરાબર, આ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સમજાય છે? કેમ આવું છે એ તમે છે ને જ્યારે ગેલ્યુસેકનો નિયમ ભણશો ત્યારે ખબર પડશે. કેમ? કારણ કે ટેમ્પરેચર અને પ્રેશર એકબીજાના સમપ્રમાણમાં હોય એટલા માટે. બરાબર, એટલે તમે ટેમ્પરેચર વધારો તો એ ગ્રાફ જો અહીંયા પ્રેશરની કિંમતો આ વધતી જાય છે. જો અહીંયા ટી વન હતું ટેમ્પરેચર એટલે કે 200 કેલ્વિન હતું ત્યારે સમજો કે અહીંયા 5 bar દબાણ હતું. પછી તમે ટેમ્પરેચર વધાર્યું 400 કર્યું તો 5 ની જગ્યાએ 10 bar મળ્યું, ટેમ્પરેચર વધાર્યું તો 15 bar મળ્યું. એટલે કહેવાનો મતલબ એવો છે કે પ્રેશર ને ટેમ્પરેચર એકબીજાના સમપ્રમાણમાં હોય એ આપણો ગેલ્યુસેકનો નિયમ છે. ક્લિયર? એ ભણશો એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. ચાલો આ આપણે પહેલો ગ્રાફ પૂરો કર્યો, હવે બીજો આપણે ગ્રાફ દોરીએ. બીજો જે છે પી વર્સિસ વી નો ગ્રાફ. હવે આપણે કોનો ગ્રાફ દોરવાનો છે? પી ચલે છે પી વર્સિસ વી નો ગ્રાફ. ચાલો તો દોરવાની ટ્રાય કરીએ પી વર્સિસ વી. ઓકે, આ છે વી અને આ છે આપણો પી પ્રેશર. ચાલો ક્લિયર? આપણે જ્યારે ગ્રાફ દોરીએ ત્યારે આપણને ખબર પડે કે કોઈ વોલ્યુમ, કોઈ વાયુનું વોલ્યુમ એટલું છે. બરાબર, અહીંયા આવી રહ્યું આ વોલ્યુમ છે કંઈક થોડું અને એનું કંઈક પ્રેશર છે. હવે જેમ તમે પ્રેશર ઘટાડતા જશો, જેમ તમે પ્રેશર ઘટાડો એમ વોલ્યુમ શું થતું જાય? વધતું જાય. આ છે ને, જો આ ઘટે તો આ વેલ્યુ શું થશે? વધે, કેમ કે બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા શું કર્યું આપણે? અહીંયા અહીંયા આપણે હતા, અહીંયા કંઈક વોલ્યુમ હતું. બરાબર, અહીંયા કંઈક પ્રેશર હતું એ વાયુનું. હવે તમે શું કરો છો? એ પ્રેશરને રિલીઝ કરો છો, પ્રેશર ઘટાડો છો. તો પ્રેશર ઘટાડશો એમ કદ શું થતું જશે? વધતું જશે. એવું કહેવા માંગુ છું કે તમે પહેલાં એક ફુગ્ગો છે એને દબાવી રાખેલો છે, એકદમ દબાણ આપેલું છે, એટલે કંઈક એનું વોલ્યુમ નાનું થઈ ગયું. બરાબર, મોટો બધો ફુગ્ગો હતો અને એને તમે દબાવી દીધો એટલે કંઈક નાનું કદ છે. હવે એ સ્થિતિએ તમે છો. હવે તમે ધીમે 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 એને છોડતા જશો એટલે શું થશે? તો કે ભાઈ દબાણ તમે ઘટાડો છો, દબાણ ઘટાડશો એટલે કદ શું થતું જશે? મોટું થતું જશે. સમજાય છે? એટલે કદ શું થતું જાય છે? વધતું જાય છે. અને આ છે આપણા ટી વન ટેમ્પરેચરે. કયા ટેમ્પરેચરે? ટી વન. ચાલો ક્લિયર. હવે હું ટેમ્પરેચર, આ ટી વન ટેમ્પરેચર હતું, હું ટેમ્પરેચર વધારું છું, અચળ તાપમાન જે લઉં એ વધારું છું એની કરતા, તો એ ગ્રાફ આપણને કંઈક આવો મળશે. એના કરતા વધારીશ તો કંઈક ગ્રાફ આવો મળશે. ચાલો, આ છે આપણું કેવું ટેમ્પરેચર ટી વન, પછી આવી રહ્યું આ છે ટી ટુ અને આ છે આપણું ટી થ્રી. ઓકે, હવે બધી જગ્યાએ તમે જુઓ તો પ્રેશર, જુઓ આ ટી થ્રી એ પ્રેશરને અહીંયા પાછળ આવી રીતના લંબાવશો તો અહીંયા આવે છે. જુઓ આ રહ્યું આ પ્રેશર, આને પાછળ લંબાવો તો જો અહીંયા આવે છે, આને પાછળ લંબાવો તો અહીંયા આવે છે. હવે ખાસ અગત્યની વસ્તુ એ છે આમાં કયું ટેમ્પરેચર વધારે હશે? તો કે ભાઈ ટી થ્રી સૌથી વધારે હોય. આપણે આવી રીતના જ લખીએ ક્રમ, આવી રીતના ટી વન ટી ટુ લખ્યું તો એવી રીતના ટી વન કરતા ટી ટુ ટેમ્પરેચર વધારે હોય, એના કરતા ટી થ્રી ટેમ્પરેચર વધારે હોય. તો આ ક્રમ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવી રહ્યો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો, સમજી ગયા આ બંને ગ્રાફ? આવી રહ્યો આ કેવી રીતના આવ્યો અને આ કેવી રીતના આવ્યો ટેમ્પરેચર. જો અહીંયા પણ ફરીથી એવું જ થાય છે, અહીંયા તમે ટેમ્પરેચર વધારો છો. જો ટી વન કરતા ટી ટુ ટેમ્પરેચર વધાર્યું તો એનું પ્રેશર અહીંયા આવીને અટકું, ટી થ્રી ટેમ્પરેચર એના કરતા પણ વધાર્યું તો એનું પ્રેશર અહીંયા આવે. કેમ? કારણ કે પ્રેશર અને ટેમ્પરેચર એકબીજાના સમપ્રમાણમાં હોય, જે તમે ગેલ્યુસેકમાં ભણશો એટલે અટવાવ નહીં, બહુ ચિંતા નહીં કરતા. આ ગ્રાફ છે ને આવી રીતના યાદ રાખી લેવાના. આ ખાસ અગત્યની વસ્તુ છે. ઓકે, ચાલો એના પછીની હવે વાત કરીએ આપણે નંબર ત્રણ. ત્રીજો જે ગ્રાફ છે એ આપણે એક્સ્ટ્રા ગ્રાફ દોરવાનો છે. એક્સ્ટ્રા જી નીટ માટે આપણે કેવું હોય તો કહી શકીએ. ચાલો, એક્સ્ટ્રા જે આપણે એનસીઆરટીમાં નથી આપેલો. આપણે જે ગ્રાફ દોરવાનો છે એ પીવી વર્સિસ પી નો ગ્રાફ છે. કોનો? પીવી વર્સિસ પી. પીવી વર્સિસ પી નો ગ્રાફ આપણે દોરવો હોય તો કેવી રીતના દોરી શકીએ? તો જુઓ, આર્યો આ આપણી પાસે છે પીવી અને આ છે આપણી પાસે પ્રેશર. તો જો તમને ખ્યાલ હોય તો પીવી બરાબર તો આપણે શું લખીએ છીએ? અહીંયા અચળ લખીએ છીએ. એટલે કહેવાનો મતલબ તમે આ પીવી છે એ ફિક્સ થઈ જવાનું, કોઈ પણ એક પ્રેશરે પીવી છે એ ફિક્સ થઈ ગયું. સમજો કે અહીંયા છે તો હવે આની કિંમત કોઈ દિવસ વધે નહીં, ઘટે નહીં. તમે દબાણ વધારતા જાઓ, ગમે એટલું વધારો,
કોઈ પણ વસ્તુ કરો પણ પીવી નો ગુણાકાર કેવો છે? અચળ છે. એટલા માટે ગ્રાફ છે એ કોઈ દિવસ ઉપર નહીં જાય. સમજો, અહીંયાથી ચાલુ થયો, કોઈ પદાર્થ માટે પ્રેશર ઝીરો હતું ત્યારે પીવી બરાબર આટલી કિંમત મળે છે. તો આ ગ્રાફ આવી રીતના જ પ્લોટ થાય, સીધી રેખામાં જ જતો રહે. પીવી ની કિંમત અચળ છે એટલા માટે આ એવું દર્શાવે છે કે તમે પ્રેશરને વધારો છો, પણ પીવી ની કિંમતમાં કોઈ ફરક પડતી નથી, આમાં કોઈ ફેરફાર થતો નથી. પીવી નો ગ્રાફ સીધો જ જાય છે. આ T1 ટેમ્પરેચરે હતો, T2 ટેમ્પરેચરે લઈએ તો એનાથી ઉપર જશે બરાબર, અને T2 ટેમ્પરેચર કેવું છે આના કરતા વધારે. એટલે આ વસ્તુ એક યાદ રાખજો. તો આ ત્રણ ગ્રાફ આપણા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો એટલે સુધી શીખી ગયા. હવે બધાની અંદર ટેમ્પરેચર ફિક્સ હતું, જુઓ અચળ હતું, અચળ. તમે એક ગ્રાફ દોર્યો તો એ ગ્રાફની અંદર T1 ટેમ્પરેચર એટલે ફિક્સ હતું, તે એના માટેનો ગ્રાફ દોર્યો. પછી T2 ટેમ્પરેચર લઈને આ ગ્રાફ દોર્યો, T3 ટેમ્પરેચર ફિક્સ હતું. તો આવા ગ્રાફને કેવા ગ્રાફ તરીકે ઓળખવામાં આવે? અહીં તાપમાન અચળ હોવાથી આ આલેખને સમતાપી વક્ર કહેવાય. શું કહેવાય? સમતાપી વક્ર કહે છે. સમતાપી એટલે તાપમાન અચળ છે એટલા માટે એને શું કહેવાય છે? સમતાપી વક્ર કહેવાય. ક્લિયર એટલી વસ્તુ. હવે હજી એક વસ્તુ આગળ આપણે ભણવાની છે, એ છે પ્રેશર અને ઘનતાનો સંબંધ. કોનો? દબાણ અને ઘનતા. તો હું લખું છું અહીંયા બીજું બોલનો નિયમ, હજી એક વસ્તુ આપણને સમજાવે છે અને એ છે પ્રેશર અને ઘનતાને શું રિલેશન છે એ. તો લખું છું કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુની ઘનતા દબાણના સમપ્રમાણમાં હોય છે. ચાલો, તો આને આપણે ગાણિતિક રીતે લખવું હોય તો શું લખી શકીએ? તો સર ડી ચલે છે પી, આવું લખી શકાય. ચાલો, અથવા તો એને અચળાંક ને દૂર કરવાની જરૂર નથી, આપણે સીધું આવી રીતના લખી શકીએ કે D1/D2 બરાબર P1/P2. આ એક સૂત્ર પણ આપણને મળશે. ચાલો, એટલે ક્લિયર. આ વસ્તુ યાદ રાખજો, આ ખાસ અગત્યની વસ્તુ છે, આમાંથી પણ ક્વેશ્ચન પૂછાશે. ઓકે, શું કીધું એને? બીજી વસ્તુ એક તો એ કીધી કે એનું દબાણ છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, પણ સાથે સાથે એ પણ એને કીધું કે એનું દબાણ છે એની ઘનતાના શું કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. તમને મગજમાં પ્રશ્ન થતો હશે, સર આ બંને ઉલટાઈ જાય તો ચાલે? હું દબાણ પહેલા લખી નાખું ને ઘનતા પછી લખું, એવું લખું? આમાં મેં એવું લખેલું છે કે વાયુની ઘનતા દબાણના સમપ્રમાણમાં હોય, અને એની જગ્યાએ હું એમ લખું કે વાયુનું દબાણ એની ઘનતાના સમપ્રમાણમાં. તો આવું ચાલે, ઉલટું સીધું કોઈ પણ રીતે ચાલે. ઓકે, ચાલો, તો આ આપણને મળી ગયું. ડી ચલે છે પી, બીજું એક રિલેશન મળ્યું. અહીંયા પી ચલે છે 1/V, એક એ રિલેશન પણ મળ્યું હતું. ઓકે, તો આના ઉપરથી આપણને ટોટલ બે રિલેશન મળે છે, જે એનો માસ્ટર સ્ટ્રોક છે. માસ્ટર સ્ટ્રોકને હું અહીંયા લખીશ, આપણે આ જ યાદ રાખવાનો છેલ્લે. માસ્ટર સ્ટ્રોક. ચાલો, માસ્ટર સ્ટ્રોક શું કર્યો એને? એક જે ફિક્સ મારેલી છે એ આપણે યાદ રાખવાની છે. તો કે ભાઈ ડી ચલે છે શું થાય? ડી ચલે છે થાય પી, એક તો એ આપણને બોઈલે કીધું, અને પી ચલે છે શું થાય? 1/V. તો એનો મતલબ એવો થાય ને, ડી ચલે છે પી છે, તો ડી ચલે છે 1/V પણ થવાનો. સમજો છો શું કહું છું? ડી ચલે છે પી છે બરાબર, ડી ચલે છે શું છે? પી. તો પી ચલે છે શું છે? 1/V. તો હું આવી રીતના લખી શકું કે ભાઈ ડી ચલે છે પી અને પી ચલે છે 1/V. તો આ બંને પણ એકબીજાના કેવા પ્રમાણમાં કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં. હું આવું લખવું હોય ને તો લખી શકું, હું તમને એમ કહું છું. ઓર ડી ચલે છે 1/V, આવું પણ લખી શકાય. ક્લિયર? આપણે તો બધું યાદ નહીં રાખવાનું, આપણે પહેલા યાદ રાખવાનું પી ચલે છે 1/V, અને બીજી વસ્તુ યાદ રાખવાની કે ડી ચલે છે પી, બસ. પછી એનો માસ્ટર સ્ટ્રોક એ છે કે ડી ચલે છે પી ચલે છે 1/V. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ક્લિયર? આના ઉપરથી હવે આપણે કોયડો અને દાખલા ગણવાના છે, પણ એ પહેલાં તમે આ ભરાઈ ગયું છે આખું બોર્ડ, વ્યવસ્થિત રીતે વાંચી જાઓ. ચાલો, અને પછી આપણે આગળના દાખલાઓ સોલ્વ કરશું, આપણે પ્રેક્ટિસ કરશું એની. ચાલો બેટા, તો એક કોયડાનો દાખલો છે, આપણે તો કોયડાનો દાખલો ગણવાનો છે. દાખલા નંબર છે 5.1. ઓકે, ચાલો 5.1 નો દાખલો આપણે ગણીએ. 5.1 કોયડો. શું કીધું છે આપણને પહેલા જોઈએ. એક બલૂનમાં
હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. ઓકે ચાલો, જો 0.2 bar દબાણ વધે તો ફાટી જાય તેમ છે, જો 1 bar દબાણે વાયુ 2.27 liter કદ ધરાવે છે તો કેટલા હદ સુધી બલૂનને વિસ્તરી શકાશે? ચાલો, આપણને શું કીધું છે, આપણને આપેલું છે પહેલા 1 bar દબાણે અને 1 bar દબાણે કેટલો વાયુ છે કદ આપેલું છે 2.27 liter કદ છે. એટલે બે વસ્તુ આપણને આપેલી છે, એક તો P1 બરાબર આપણને આપેલું છે 1 bar દબાણ બરાબર, અને પછી આપણને બીજું શું આપેલું છે, કદ આપેલું છે V1 બરાબર આપેલું છે આપણને. ઓકે, 2.27 લિટર. હવે આપણને એવું કીધું છે કે જો 0.2 bar દબાણ વધશે બરાબર, 0.2 bar દબાણ વધે તો કદ ફાટી જાય તો કેટલો બલૂન વિસ્તરી શકે? તો કહેવાનો મતલબ એવો છે કે આપણને બીજું પ્રેશર આપેલું છે P2 બરાબર 0.2 bar, ત્યારે V2 બરાબર કેટલો થશે તો એ આપણે શોધવાનું છે. આવી રીતનું સિમ્પલ કેલ્ક્યુલેશન છે આપણી. તો કરીએ, જો આપણે શું કરીએ તો કે ભાઈ P1 V1 બરાબર આપણી પાસે સૂત્ર છે P2 V2. V2 આપણે શોધવો છે, પહેલાં બધી કિંમતો મૂકો. P1 એટલે 1 × V1 એટલે થાય 2.27, એના છેદમાં P2 ક્યાં આવી જાય, છેદમાં કેટલો છે 0.2 બરાબર શું થશે V2. તો V2 = આન્સર તમારો આવે છે 11.35 લિટર. તો 11.35 લિટર કદ થશે બલૂનનું કદ, એના કરતા તમારે કેવું રાખવું પડશે, ઓછું બરાબર. પહેલાં કેટલું હતું, 2.27 લિટર કદ હતું, પણ તમે એનું દબાણ 0.2 કરો ત્યારે એ ફાટી જાય છે. એનો મતલબ 0.2 એટલે મેક્સિમમ 11.35 લિટર જેવડું એનું કદ કરવાનું, એનથી વધારે જો કદ કરશો તમે તો એ શું થશે, ફાટી જશે. ઓકે ચાલો, આ રીતનો એક દાખલો હતો. હવે આની સિવાયના બીજા બે દાખલાઓ તમે જાતે ગણશો તો તમને આવડશે, એટલા માટે સ્વાધ્યાયનો હું તમને હોમવર્કમાં આપું છું. સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો, આ બંને આજનું હોમવર્ક આપણે રાખીએ બરાબર. બે એ સિવાયના જે દાખલાઓ છે એ તમને DPPમાં મળી જશે. ઓકે ચાલો, તો આજના લેક્ચરને આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય.